કૃપાથી આપણા બ્રાહ્મણશેરી મંદિરના 75 વર્ષના અમૃત મહોત્સવ પ્રસંગે આયોજિત સુંદર શ્રીમદ સત્સંગી ભૂષણ પંચાહ પારાયણની કથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ. આપણો ઉત્સવ ખરેખર બહુ જ ભવ્યતાથી અને દિવ્યતાથી ચાલી રહ્યો છે. એવું લાગે છે કે આપણા આ ઉત્સવની અંદર ભગવાન ભેગા ભળ્યા હોય અને આપણે બધાએ આમ
ચિંતા મુક્ત થઈ અને ભગવાનના લઈ અને આપણે આ ઉત્સવ કરી રહ્યા છીએ. બહુ આનંદથી ત્રણ ત્રણ દિવસ પૂરા થઈ ગયા, કાંઈ ખબર પણ ન પડી. ગામ તળાવની આરતીએ બહુ આતશબાજીની સાથે ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી સંતો હરિભક્તો સાંખ્યોગી માતાઓ બહેનો બધા એ સાથે મળી અને આપણે લાભ લીધો છે. જીવનમાં એક આ સંભારણો બનાવી રાખજો. ભગવાન જ્યારે તળાવના કિનારે પધાર્યા ત્યાર પછી પ્રથમવાર આ તળાવની આરતી થઈ હોય તો આપણા આ 75 વર્ષના ઉત્સવમાં થઈ છે. અને સ્વયંસેવક મિત્રોએ પણ કેટલી સુંદર વ્યવસ્થા કરી ત્યાં તરાપામાં ભગવાનને લઈ જવાના, અંદર અભિષેક કરવાનો. બહુ આનંદ થયો, બહુ આનંદ. જેમણે જેમણે આયોજન કર્યું ને એ આયોજકોના ઉપર પણ ભગવાન ખૂબ રાજી રહે એવી અમે દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સત્સંગી ભૂષણની કથા તો સાગર જેવી છે, એના પારને કોઈ પામી શક્યું નથી. પણ આપણે જેટલું અંદર ડૂબાય એટલું ડૂબીને જે કાંઈ ચરિત્રોનો સ્પર્શ થાય રામાનંદ સ્વામી સ્વધામ ગમન કરી ગયા અને એના 13માના દિવસે એક વિશાળ સભાનું આયોજન થયું છે. 14માના દિવસે રામાનંદ સ્વામીના 13 દિવસ પૂરા થયા ધામમાં ગયા અને 14માના દિવસે એક વિરાટ સભાનું આયોજન થયું છે. દેશો દેશથી હરિભક્તો બધાએ એ સભાની અંદર આવ્યા છે અને એ સભામાં રામાનંદ સ્વામીના વિયોગમાં ક્યાંક ક્યાંક હરિભક્તો રડી પણ રહ્યા છે, સંતો પણ રુદન કરી રહ્યા છે. જીવનમાં ન પૂરી શકાય એવી એક ખોટ જો કોઈ હોય તો માતાની, પિતાની અને ગુરુની છે. આ ખોટ કોઈ દિવસ કોઈ પૂરી શકતું નથી. માતાની ખોટ કોઈ પૂરી ન શકે, પિતાની ખોટ કોઈ પૂરી ન શકે અને એ ગુરુની ખોટ એ કોઈનાથી પૂરી શકાતી નથી. સભા બધી એ બેઠી છે. મુક્તાનંદ સ્વામીએ ઊભા થઈ અને સભામાં મહારાજની સામે હાથ જોડીને કહ્યું છે કે હે મહારાજ, આજ દિવસ સુધી અમારા ગુરુ સ્થાને રામાનંદ સ્વામી હતા, પણ રામાનંદ સ્વામીએ તમને જ્યારથી આ ધર્મની ધુરાને આ સોંપી છે ત્યારથી હે સહજાનંદ સ્વામી, આપ અમારા ગુરુની જગ્યાએ છો. મહારાજ ત્વમે વાસી સ્થાનશ્રી સ્વામીનો દેવૈ, રામાનંદ સ્વામીના સ્થાને આપ છો. અતઃ સ્વામી ત્વમ અસ્માકમ વયમ શિષ્યા સ્ત્વયાખિલ, તમે અમારા સ્વામી છો, અમે તમારા બધાએ ચેલાઓ છીએ. માટે કંઈક જ્ઞાનની વાત કરો. અને મહારાજે રામાનંદ સ્વામીના 14માની સભાની અંદર અંતઃશત્રુઓ વિશે સર્વપ્રથમ સભા ભગવાન નીલકંઠવરની સહજાનંદ સ્વામીએ સંબોધી હોય આ પ્રથમ સભા હતી, ગુરુના ધામમાં ગયા પછીની. એમાં મહારાજે અંતઃશત્રુઓ ઉપર બહુ મોટી વાત કરી છે કે અંતઃશત્રુઓને જો જીતીશું, કામ ક્રોધ લોભ, તો એ અંતઃશત્રુઓને જીતવાથી મન જીતાય છે. અને એવી બહુ સુંદર વાત ભગવાન સ્વામિનારાયણે કરી છે
અને એ ફરેણી ગામની અંદર રામાનંદ સ્વામીના 14મી સભામાં મહારાજે એક મહામંત્ર આપ્યો છે. સર્વપ્રથમ મંત્ર જો કોઈ ભગવાને આપ્યો હોય તો આ એ રામાનંદ સ્વામીના 14મી સભામાં એ મહામંત્ર જેને કહેવાય એવો સ્વામી નારાયણ આવો એક મહામંત્ર એ ભગવાન સ્વામિનારાયણે આ સભામાં આપ્યો છે. આજ દિવસ સુધી કોઈ રામનું નામ લેતા હતા, કોઈ કૃષ્ણનું નામ લેતા હતા, સભા પૂરી થાય અથવા તો એકબીજા મળે તો જય સચ્ચિદાનંદ કહેતા હતા. પણ હવેથી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યારે પણ મળીએ ત્યારે જય સ્વામિનારાયણ નામનું રટન કરો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ સિવાય બીજો કોઈ મંત્ર નહીં. આ મહામંત્ર જેને કહેવાય ષડક્ષરી છ અક્ષરનો મહાન મંત્ર ભગવાન સહજાનંદ સ્વામીએ આ રામાનંદ સ્વામીની સભા 13મી 14મી સભામાં આપ્યો છે અને હરિભક્તો પણ બહુ રાજી થયા છે. આ મંત્રનો બહુ મહિમા છે. વિહારીલાલજી મહારાજે એ મંત્રનો મહિમા લખ્યો છે. જય હો. જય સ્વામી નારાયણ. નામ લેશે તેના બધા પાપ પાઈ લેશે. જય સ્વામી. બોલો બધાય બોલો. યણ નામ લેશે તેના બધા પાપ પાઈ લેશે. છે નામ મારા શ્રુતિ માય મેં કહે. નામ મારા શ્રુતિ માય મેં કહે. સર્વો પરિયાજ ગણાય એક. સર્વો પરિયાજ ગણાય એક. જો સ્વામી નારાયણ એક વાર રટે બીજાના રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું. જપ્યા થકી જે ફળ થાય તેનું. કરી શકે વર્ણન કોણ તેનું. કરી શકે વર્ણન કોણ તેનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળે અક્ષરધામ. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જાણે જેનો મહિમા મહેશ. જપ્યા જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય. આ કાળમાં તો જપયે જ થાય. જો અંતકાળે શ્રવણે સુણાય પાપી ઘણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે. તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામી નારાયણ જે કહે છે ભાવે કભાવે પણ મુક્તિ લેશે. ભાવે કભાવે પણ મુક્તિ લેશે. ભાવે કભાવે પણ મુક્તિ લેશે. સ્વામી નારાયણ નામ લેશે તેના
ના બધા પાતક બાળી દેશે, એના બધાય પાપ બળીને ભસ્મ થઈ જશે. ભગવાનના બે નામ હતા, પહેલું નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ. આખું ભેગું કર્યું, સહજાનંદ સ્વામી નારાયણ મુનિ. સહજાનંદમાં સ્વામીમાંથી સહજાનંદ કાઢી નાખ્યું ને નારાયણ મુનિમાંથી મુનિ કાઢ્યું, બે નામ ભેગા કરીને એનું એક નામ કર્યું, એ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ એ બે નામ અલગ નથી, બંને ભેગા નામ છે. સર્વના સ્વામી, સર્વના નિયંતા, સર્વના નિયામક, સર્વેના પ્રણેતા એ સ્વામિનારાયણ છે. સ્વામી એટલે સ્વામી, નારાયણ એટલે નારાયણ એમ નહીં. સ્વામિનારાયણ લખો ને એટલે મી રસ્વ લખવાનો, રસ્વ. રસ્વ દીર્ઘઈમ તો ખબર પડે ને, રસ્વ લખાય એટલે સ્વામિનારાયણ. સર્વના ઉપરી, સર્વના નિયામક જો કોઈ હોય ને તો એ સ્વામિનારાયણ, એ નારાયણ છે, ભગવાન સ્વયં છે. આવું નામ ભગવાને આપ્યું, કેટલું અદ્ભુત નામ હે. ગાયત્રી થી લક્ષ ગણો વિશેષ, ગાયત્રી મંત્ર નો આપણે જાપ કરીએ ને, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્ર બહુ લાંબો મંત્ર, બહુ શ્રેષ્ઠ મંત્ર ગણાય છે ગાયત્રી મંત્ર. એટલે સવારમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપો અને આ મંત્રથી અર્ઘ્ય આપો, સૂર્યનારાયણ ભગવાન ખૂબ રાજી થતા હોય, તમારું આરોગ્ય સારું રાખે. પણ વિહારીલાલજી મહારાજ કહે છે કે અમે અનુભવમાં લીધેલું છે, એના કરતાં પણ આ શ્રેષ્ઠ ષડક્ષરી મંત્ર મહાસમર્થ, અને જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, એવો આ મંત્ર છે ભાઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યારે પણ સમય મળે ને ત્યારે સતત માનસિક અથવા તો મુખ્ય મોઢેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણના નામનો જપ કરવો. ખાતા પીતા હરતા ફરતા બોલતા ચાલતા શુભ અશુભ સર્વે ક્રિયામાં, એવું નહીં કે અમુક જગ્યાએ ના બોલાય, સ્વામિનારાયણ મંત્ર એવો છે કે બધી જગ્યાએ બોલાય. નાતા ધોતા બધી જગ્યાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણના મંત્રનો જાપ કરવો. છીંક આવે તોય સ્વામિનારાયણ બોલવું, ક્યાંક જતા હોય ને ઠેસ વાગે તોય સ્વામિનારાયણ બોલવું. ખાવાનો કોળિયો મોઢામાં મૂકીએ, મૂકતા પહેલાં સ્વામિનારાયણ બોલવું, એ સ્વામિનારાયણનું રટન કરતા કરતા જમશું ને તો ઉપવાસ કર્યાનું ફળ મળશે, ઉપવાસ કર્યાનું ફળ. આવો મહાન પ્રતાપી આ મંત્ર છે. હરતા ને ફરતા સ્વામી નારાયણ, હરતા બોલો બધા, હરતા સ્વામી નારાયણ, ખાતા ને પીતા સ્વામી નારાયણ, ખાતા ને પીતા સ્વામી નારાયણ, નાતા ને ધોતા સ્વામી નારાયણ, નાતા ને ધોતા સ્વામી
અખંડ અહોનેશ ભગવાનના નામનું ભજન કરવું, હરતા ફરતા ખાતા પીતા. ભગવાનનું નામ એવું છે કે ભાવથી લેશો, કુભાવથી લેશો, પ્રેમથી લેશો, રીસથી લેશો, પણ ભગવાન કલ્યાણ કર્યા વગર નહીં રહે. માણસ ક્રોધમાં આવતો હોય ને એટલે બોલતો હોય છે કે મારું નામ લીધું ને તો માર્યા વગર નહીં મૂકું. આવું માણસ બોલે ક્રોધમાં આવે એટલે, ખબરદાર જો મારું નામ લીધું તો માર્યા વગર નહીં મૂકું. જ્યારે ભગવાન એમ કહેતા હોય છે કે મારું નામ લીધું ને તો તને તાર્યા વગર નહીં મૂકું, તને તાર્યા વગર નહીં મૂકું. હે ભગવાનનું નામ એવું. અને જુઓ ને સ્વામિનારાયણના સત્સંગીઓનો ને કેવો વટ છે ભાઈ. હે લોકોમાં કહેવત પડી ગઈ, સાધુ થવું તો હા હા વાહ ભાઈ બોલો લ્યો. કેટલા સંપ્રદાયો હજારો વર્ષો જૂના છે, દશનામીન અખાડા ને જૂના અખાડા ને નવા અખાડા ને દિગંબર અખાડા ને શ્વેતાંબર ને કેટલા બધા આમ હદ વગરના બધા છે, પણ કોઈનું કહેવત ન પડીને આપણે 200 વર્ષના છીએ, 200 વર્ષ આપણા સંપ્રદાયને થયા તો એ કહેવત પડી ગઈ કે ભાઈ સાધુ થવું તો સ્વામિનારાયણ. વિચાર તો કરો સ્વામિનારાયણ ભગવાનને કેટલી દયા છે. જૈનના સાધુ થઈએ તો ચાલતા જવું પડે ને, નવાય નહીં ને, કપડાં ધોવાય નહીં ને, કેટલા બધા ઉપાધિ. ફોર વ્હીલ ગાડીઓમાં ફરો, રોજ લાડુ ખાઓ અને લહેર કરો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજના પ્રતાપે અમારે તો દાઢી દાઢી દિવાળી, દાઢી દાઢી દિવાળી. લોકોને તો વરમાં એક આવે છે ને અમુકને નથી આવતી, પણ આપણે તો રોજ દિવાળી. દિવાળી કોને કહેવાય? મીઠાઈ જે દિવસે ખાઓ ને, મીઠાઈ દિવાળી એટલે મીઠાઈ બનાવે લોકો સારી સારી, અને એ મીઠાઈ ખાય એટલે દિવાળી. આપણે રોજ જુઓ ને 5 દાડાથી નહીં આમ ધામા ઉડતા, ધામા જ નાખ્યા 5 દાડાથી આપણે રોજ રોજ આમ. આજ મોહનથાળ છે, કાલ બુંદી હતી, આવતીકાલ ચૂરમાના લાડુ છે. વાહ ભાઈ વાહ લ્યો, આ દિવાળી નહીં શું છે બીજું? આવું લાઇટિંગનું ડેકોરેશન હોય, આ કાલ ફૂટ્યા એવા ફટાકડા ફૂટતા હોય, એ દિવાળી. રોજ દિવાળી, રોજ દિવાળી આપણે તો. ત્રણ જણની કહેવતમાં આપણે આવી ગયા. વર્ષો જૂના વાણિયા ડાહીમાના દીકરા, ત્રણ જણા છેતરાય નહીં કે એક તો આ વાણિયા. હે હા, ક્યારેય છેતરાય નહીં બોલો. ભગવાને બુદ્ધિ વેચવાની શરૂઆત કરી ને તે સૌથી પહેલા એ લોકો પહોંચી ગયા હતા ગ્લાસ લઈ લઈને, અને બધાને ભગવાને ગ્લાસ ભરી ભરીને પાયરી રહી. એટલા બુદ્ધિશાળી થઈ ગયા, એટલા બુદ્ધિશાળી થઈ ગયા ને, એક વખત જેને ચોપડામાં ઘાલ્યો એને એની 3 પેઢી સુધી જ મૂકે નહીં. અને કે હોળ 50-95, હોળ 50-95 એમ એમ ગણે, 2 મૂક્યા છૂટના અને તારા 100 રૂપિયા પૂરા થઈ ગયા કેમ બોલો. એવી રીતે હિસાબ કરે એ, અને એટલા બુદ્ધિશાળી થઈ ગયા ભાઈ. પછી બધા લોકોને થયું કે આ વાણિયા બુદ્ધિ લઈ આવ્યા ને આપણે રહી ગયા કે હાલો આપણે બધાએ જઈએ. અને પછી તો બધું ટોળું આખું હુલુડુડ કરતું બધું ગયું ભગવાનને કે બુદ્ધિ આપો, બુદ્ધિ આપો. એ બુદ્ધિનો જથ્થો થોડો હતો, એક ડોલમાં ઓગાળ્યો, હાવરણાની હળી લઈને પછી આમ છાંટા ઉડાડ્યા, તે કોકને અડ્યો ને કોકને ને. આપણે નથી કહેતા તારામાં તો કે બુદ્ધિનો છાંટો નથી, તે ક્યાંથી હોય દૂર ઉભો રહ્યો હતો, તે છેટે ઉભો રહ્યો હતો, પછી ક્યાંથી બુદ્ધિનો છાંટો આવે. વાણિયા બહુ બુદ્ધિશાળી. લક્ષ્મીજીને પનોતીને ચર્ચા થઈ, લક્ષ્મી કે હું દેખાવડી, પનોતી કે હું દેખાવડી, બંનેને ચર્ચા થઈ. ભગવાન વિષ્ણુ પાસે બંને જણે ગઈ. ભગવાન વિષ્ણુને કહ્યું કે અમારા બેમાંથી દેખાવડી કોણ? વિષ્ણુ કે લેવા દેવા વગરના ઝઘડામાં આપણે પડવું
નથી કે અને બની શકે ને ડાયો માણસ એને કહેવાય કે જે સ્ત્રીઓના ઝઘડામાં ના પડે, એ ડાયો બુદ્ધિશાળી માણસ ગણાય. મૃત્યુલોકમાં જાઓ ભગવાન વિષ્ણુ કે ત્યાં તમને કોક તમારા પ્રશ્નનું સમાધાન કરી આપશે. ત્યાં બંને જણી મૃત્યુલોકમાં આવી, રાત્રિનો સમય હતો અને એક વાણિયો દુકાન ખુલ્લી રાખીને બેઠો હતો અને બંને જણી આવીને બંનેએ પરિચય આપ્યો. પનોતી કે આ લક્ષ્મી દેવી છે, હું પનોતી દેવી છું, અમારા બેમાંથી દેખાવડું કોણ? વાણિયો કે લક્ષ્મીને દેખાવડી કહીશ તો આ હાડા હાથની બેહી જશે, હાડા હાથની ભારે કરી નાખ્યો, અને જો પનોતીને દેખાવડી કહીશ તો લક્ષ્મી રિહાઈને જતા રહે. વાણિયો કે ભાઈ તમારો પ્રશ્ન બહુ જટિલ છે, એક કામ કરો, સામે દિવાલ છે ને એ દિવાલને અડીને આવો. સામે દેખાય દિવાલ? હા, એ દિવાલને કે અડીને તમે આવો કે હું નિર્ણય કરી રાખું છું. બંને જણા ત્યાં ગયા, પાછા આવ્યા. વાણિયાને પૂછ્યું કે બોલો અમારા બેમાંથી દેખાવડું કોણ? વાણિયો કે તમે બે દેખાવડા છો. તો કે એમ નહીં, આમ નિર્ણય કરો દેખાવડું કોણ? વાણિયો કે લક્ષ્મીજી, તમે જ્યારે આમ આવતા હતા ને ત્યારે દેખાવડા લાગતા હતા, રૂપાળા લાગતા હતા, અને પનોતી દેવી તમે આમ જતા હતા ને. હા, લક્ષ્મી આવે એ હારી લાગે અને પનોતી, વાહ ભાઈ વાહ. અને ત્યારથી બે વાણિયાના ઉપર એવી રાજી થઈ ગઈ, એવી રાજી થઈ ગઈ કે હજુ આમ જોન ડાઈમાના દીકરા ગણાય. સ્વામિનારાયણ ભગવાનને ખોટું નારિયેળ આપીને છેતરી ગયો તો વાણિયો, ભગવાનને છેતરી ગયો. ભગવાન કે અલે આ તો ખોટું છે, ને વાણિયો કે આખું જગત ખોટું છે, આખું જગત, આ નારિયેળ એકલું નહીં, આખું જગત ખોટું, હું ખોટો, મારું નારિયેળ ખોટું, પણ તમે તો ભગવાન સાચા ને. જો તમે ભગવાન સાચા હોય તો મારું કલ્યાણ કરજો, નહીં તો કાંઈ નહીં. કે ભગવાન એમ કેમ કે હું સાચો નથી એમ? બોલો, એ કેટલા વર્ષોથી ડાયમાના દીકરા હતા એની લાઈનમાં આપણે બેહી ગયા. વાણિયા બીજા નંબરના, એક આંખે વન વે લાઈન હોય, વન વે એમ તો સમજો ને તમે, એક બાજુનો રસ્તો બંધ હોય એને એને વન વે કહેવાય. એટલે કે આ જાંપલી પોળ કેમ બંધ છે? તો કે એ તમે વળતા આવશો ને, વળતા એટલે આપોઆપ ખુલી જશે કેમ. એટલે એક બાજુની દુકાન બંધ હોય ને એ બોલો, એ કોઈ દી છેતરાય નહીં. અને ત્રીજાનું નામ આપણે કાંઈ લેવું નથી. ત્રણ જણા બોલો કેટલા જૂના. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. આવું રામાનંદ સ્વામીના 14માના સભામાં આવી રીતે મહારાજે ઉપદેશ આપ્યો છે. પોતાનું સ્વામિનારાયણ સર્વોપરિ નામ એની ઉદ્ઘોષણા મહારાજે રામાનંદ સ્વામીના 14માની સભામાં કરી છે. ત્યારબાદ પોતાની ઐશ્વર્ય લીલાનો મહારાજે આરંભ કર્યો છે અને અનેક ગામોમાં ભગવાન ફરી રહ્યા છે. સંત મંડળની સાથે મુક્તાનંદ સ્વામીને ભુજ મોકલી અને મહારાજ ધોરાજી ને ભાડેર ને માણાવદર ને પીપલાણા ને અગતરાઈ ને કાલવાણી ને આવા અનેક ગામોમાં સત્સંગ અને લોકોને સદુપદેશ આપતા આપતા મહારાજ માંગરોળ પધાર્યા છે. માંગરોળમાં મહારાજે વાવ ગળાવી છે, મોટો ઉત્સવ કર્યો છે અને મેઘજી નામના વણિકને થોડું અભિમાન આવેલું, એ મેઘજી વણિકને પણ ભગવાને પરચો દેખાડી અને એના અભિમાનને મહારાજે માંગરોળમાં ઉતાર્યું છે. ત્યારબાદ ભગવાન શ્રીહરિ માંગરોળની અંદર હવે એક સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. એકેશ્વરવાદની સ્થાપના કરવા માટે ભગવાન સહજાનંદ સ્વામીએ એકેશ્વરવાદનું સ્થાપન કરવા માટે દરેકને સમાધિ પ્રકરણ બતાવ્યું છે અને બધાએ જે કોઈ ભગવાનના દર્શન કરવા માટે આવે, મહારાજની અને એની ચાર આંખો ભેગી થાય
એટલે સીધી સમાધિ થઈ જાય, સિદ્ધિ સમાધિ. અને એ સમાધિમાં જે જેના ઉપાસ્ય ઈષ્ટદેવ હોય એના એને દર્શન થાય છે. અને સમાધિમાંથી જાગી અને એ ભગવાનની આગળ વાત કરે છે કે અમે સમાધિમાં ગયા હતા અને અમને સમાધિમાં અમારા ભગવાનના દર્શન થયા છે. એ માંગરોળનો રાજા એના કાજીને મોકલે છે કે જૈન જુઓ તો ખરા ભગવાન કેવી સમાધિ કરાવે છે. અને એ કાજીને અને બીજા બધાને મુસલમાનોને એના પૈગંબરોના દર્શન ભગવાન સહજાનંદ સ્વામીએ એ સમાધિની અંદર કરાવ્યા છે. અને પાછું કોકને મહિને જગાડે, કોકને બે મહિને જગાડે, કોકને ત્રણ મહિને, કોઈકને ચાર મહિને આવી રીતે ભગવાન જગાડે છે. અને એ સમાધિમાં બધાને ભગવાન સૌ સૌના ઈષ્ટદેવને દેખાડે છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે રામનો ઉપાસી રામને દેખે છે, કૃષ્ણનો ઉપાસી કૃષ્ણને દેખે છે, શિવનો ઉપાસી ભગવાનના કૈલાસ ધામની અંદર ભગવાન સદા શિવને જુએ છે. મુસ્લિમ કોઈ હોય તો એના પૈગંબરને જુએ છે. કોઈ નાત જાતનો કોઈ ભેદ ન રહ્યો અને ભગવાને એવો એ પરચો એવું ઐશ્વર્ય બતાવ્યું, બહુ અદ્ભુત ઐશ્વર્ય ભગવાન સહજાનંદ સ્વામીએ માંગરોળમાં બતાવ્યું છે. રામ ઉપાસી રામને દેખે ને કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે. સમાધિમાંથી જાગીને આવે ને એટલે આનંદ આનંદ થઈ જાય. સાધનાનો કોઈ ક્રમ ન રહ્યો, હિન્દુ મુસલમાન જૈન પારસી ખ્રિસ્તી ઈસાઈ જે આવે અને એના એના ઈષ્ટદેવો એને એ દેખાડે છે ભગવાન. અને એવો પરમ આનંદ એ માંગરોળની સભાની અંદર ભગવાન બધાને કરાવી રહ્યા છે. સર્વત્ર આનંદ આનંદ ને આનંદ વર્તાઈ રહ્યો છે. યજ સંતો રે પધાર્યા સુંદર. સંતો આપણી સભામાં પધાર્યા છે. નારાયણપુરા મંદિરના મહંત સ્વામી હરિઓમ પ્રકાશ સ્વામી આજના આપણા વ્યાખ્યાનમાળાના વક્તા છે. એમની સાથે અમારે જનમંગલ સ્વામી પધાર્યા છે. હમણાં જ એ બધી બદ્રિકાશ્રમની યાત્રા કરી આવ્યા. બદ્રીનારાયણ છે, મારું નામ લઈને ઠંડા પાણીમાં નાયા. મારું નામ લઈને ઠંડા પાણી ડૂબકી મારી. બોલો, ધન્યવાદ છે બધા સંતોને. આનંદ થયો. ભગવાન આવી રીતે એકેશ્વરવાદની સ્થાપના કરવા માટે સમાધિ પ્રકરણ ચલાવે છે. સાધનાનો કોઈ ક્રમ ન રહ્યો, નહીં તો સમાધિ દશા સુધી પહોંચવું હોય ને તો એના આઠ અંગ છે. એ આઠ અંગ જે કોઈ સિદ્ધ કરે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, એ આઠ અંગ એક 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 અંગ સિદ્ધ કરતા કરતા તમે જાઓ ને ત્યારે છેલ્લે સમાધિ થાય. એમને સમાધિ ન થાય, આપણે તો ધ્યાન કરવા બેસીએ ને તોય નથી થતું. અને આ તો
ભગવાનની સભામાં તો જે આવ્યો એને સમાધિ, નાયો હોય ન નાયો હોય, કઈ જ્ઞાતિનો છે કેવો છે, કાંઈ જ કોઈ ક્રમ નહીં. અને નાવાનું તો ભાઈ છે ને ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું, નહીં પહેલાં ક્યાં લોકો નાતા, અમુક તો વરાવરામાં બે વખત નાતા, વરસાદ આવે એટલે નાય, નહીં તો જુમ્મા ટુ જુમ્મા નાતા, શુક્રવાર ટુ શુક્રવાર, શુક્રવારે નાવાનું, જુમ્મે ટુ જુમ્મા, એવી રીતે નાતા ગણા. એક ભાઈએ પેપરમાં વાંચ્યું કે ઉનાળામાં બે વખત નાવું, તે ઉનાળો બેઠો ને ત્યારે નાયો અને પછી ઉતર્યો ને, પેલા એ દિવસમાં બે વખત લખ્યું હતું, ઉનાળામાં એક દિવસમાં બે વખત, દિવસમાં બે વખત, પેલો આખી સિઝનનું, ચાર મહિનાનું ભેગું એક જ વખત, બોલ આવાય હોય શું કરું. તોય ભગવાનની સામે જે આવતા ને એને એને મહારાજ સમાધિ કરાવી દેતા. સમાધિમાં સહુધામ, સમાધિમાં સહુધામ, દેખાડ્યા નરને નારને જો. એ નર નારીઓ જે કોઈ દર્શન કરવા આવતા ને એને મહારાજ ધામ દેખાડતા. મુક્તાનંદ સ્વામી ભુજથી આવ્યા છે ને, એમને સમાચાર મળ્યા કે મહારાજ આ સારું નથી કરતા. એટલે મુક્તાનંદ સ્વામી એક દિવસ મહારાજ શાંતિથી બેઠા છે ત્યાં આવી, અને મુક્તાનંદ સ્વામી મહારાજને ઠપકો આપે છે કે મહારાજ આ પાખંડ જે તમે કરી રહ્યા છો ને, એ પાખંડ મૂકી દો. મહારાજ દિયોને પાખંડ મેલી સત સંગ માન થાઉ થેલી સમાધિ કાઈ નથી સોય સ્વામી મહારાજને મીઠો ઠપકો આપતા કહે છે કે પ્રભુ આ તમે આ નવું ધતિંગ શું શરૂ કર્યું છે? હું કેટલાય વર્ષોથી ગુરુની સેવામાં રહ્યો અને ગુરુની સેવા મેં કરી, મને હજુ સમાધિની દિશા સૂજતી નથી, અને તમે જે આવે એને નાયો હોય ન નાયો હોય, સાધનાનો કોઈ ક્રમ નહીં, બસ બધાને સમાધિ, મહારાજ આ પાખંડ તમે મૂકી દો. આપણા ગુરુ રામાનંદ સ્વામીએ કેટલી સરસ પરંપરા ચલાવી છે, કેવો સરસ સત્સંગ ચલાવ્યો છે, અને એમાં તમે આ નવો પાખંડ ક્યાં ગાલો છો? મહારાજ કહે છે કે સ્વામી અમે કાંઈ નથી કરતા, અમારી સામે કોઈ આવે છે ને અમારા સામે નજર કરે છે ને એને સમાધિ થઈ જાય, અમે શું કરીએ? મુક્તાનંદ સ્વામીથી આ વાત મનાતી નથી. ભગવાન શ્રીહરિ કાલવાણી ને આખા ને પીપલાણા ને બધા ગામોમાં ફરતા ફરતા મેઘપુર ને બધે પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી મહારાજને આ મેઘપુરની અંદર આ ઉપદેશ આપતા કહે છે કે સ્વામી સત્સંગમાં મારા વાળ ધોળા થઈ ગયા સત્સંગમાં આવ્યા પછી, પણ હજુ સુધી મને સમાધિની કોઈ દિશા સૂજતી નથી. વર્ણે તમને ભગવાન થવાનો કોડ જાગ્યો છે, ભગવાન થવાનો શોખ જાગ્યો છે. મહારાજ કહે છે પણ સ્વામી અમે કાંઈ કરતા નથી, અને પછી તો
એમ કહેવાય છે કે મહારાજને બધા નદીમાં નાહવા માટે ગયા ને ત્યાં મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિ કરવા માટે જ્યાં જાય છે અને ત્યાં એકાંતમાં બેસી અને સ્વામી ચોધાર આંસુએ પોતાના ગુરુદેવને યાદ કરી અને રડ્યા છે અને ગુરુદેવને પ્રાર્થના કરી છે, ગુરુદેવ ક્યાં તમારી પ્રવર્તાવેલી રીત અને ક્યાં આજે આ સહજાનંદ સ્વામી બધાને સમાધિ કરાવે છે, મને આમાં કંઈ સૂજતું નથી, આપ કંઈ કૃપા કરો. અને આવી પ્રાર્થના જ્યાં ગુરુદેવને કરીને ત્યાં જ રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સામે પ્રગટ થયા છે. મુક્તાનંદ સ્વામીની સામે રામાનંદ સ્વામી પ્રગટ થઈને કહે છે કે બેટા મુક્તાનંદ, કેમ નિરાશ થઈ ગયો છે? રામાનંદ સ્વામીને જોઈને મુક્તાનંદ સ્વામી દંડ પડે એમ સ્વામીના ચરણમાં પડ્યા છે. રામાનંદ સ્વામીએ મુક્તાનંદને ઉઠાવીને બાથમાં લઈને મળ્યા છે. રામાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ, હું તમને કાયમ કહેતો હતો કે અમે તો ડુગડુગી વગાડવા વાળા છીએ, ખરો ખેલ કરનારા નટવર નારાયણ તો વાહે આવવા વાળા છે અને એ જ આ નટવર નારાયણ છે, સર્વોપરી ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને એ જે ધારે ને એ કરી શકે એમ છે. મુક્તાનંદ સ્વામી કે પણ ગુરુદેવ બધાને સમાધિ, દરેકને કોઈ ક્રમ જ નહીં. રામાનંદ સ્વામી કહે છે કે જેમ દીવો પ્રગટાવીએ અને એ દીવો જેમ બધાને પ્રકાશ આપે, એમ ના વિચારે કે આ નાયો છે, આ નથી નાયો, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આવો કોઈ વિચાર ન કરે. જૈસે દીપક સે પ્રકાશ હોતા હૈ ઐસે હી સહજાનંદ સ્વામી સે એ સમાધિ હોતી હૈ. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ, એ સહજાનંદ જે કરે છે એ એમને તું કરવા દે. જેમ સાગરમાં દરેક વસ્તુ સમાઈ જાય છે, નદીઓના જળ સમાય, જે આવે એ સાગરમાં સમાય છે, એમ હે મુક્તાનંદ આ વખતે સહજાનંદ રૂપી સિંધુ ઉદય ભયા હે અને આ સહજાનંદની અંદર દરેક અવતારો લીન થઈ જાય છે. મુક્તાનંદ મોગરાનું ફૂલ હોય, એ ફૂલ કોઈ પણ માણસ સૂંઘે, હિન્દુ મુસ્લિમ શીખ પારસી જૈન દરેકને એક સરખી સુગંધ આપે છે, એમ ભગવાન પણ દરેક દર્શનાર્થીઓને સમાધિ કરાવે છે. માટે એ જે કરે છે એ યોગ્ય કરે છે. અને મુક્તાનંદ સ્વામીને થઈ ગયું કે વાહ, આજે મને ગુરુ મળી ગયા, હું ક્યાંક ભૂલો પડી જાત, ક્યાંક ભટકી જાત, પણ ગુરુએ આવીને આજે મારી જે બ્રહ્મણાઓ હતી, મારી જે શંકાઓ હતી, એ સર્વ બ્રહ્મણાઓને મિટાવી દીધી છે. અને મુક્તાનંદ સ્વામી ત્યાં નાચતા કૂદતા એમણે એક કીર્તન બનાવ્યું છે, બહુ સુંદર એક કીર્તન આપણે જોઈએ, ત્યારબાદ આગળ વધે. બ્રહ્મણાઓ મુક્તાનંદ સ્વામીની જે ભાગી ગઈ એ વિશેનું કીર્તન છે. બ્રહ્મણા ભાગી રે હો હયાની, બ્રહ્મણા ભાગી, ગાઓ બધાએ ગાઓ તાળીની સાથે, બ્રહ્મણા અણસમજા મારી રસા
जन्म सुधार रे हो
सुधार्यो रे हो मारो मलिया नटवर नंद दुलारो। मुक्तानंद स्वामी ने एक सरस कीर्तन बनाया, चार पद नो कीर्तन। अने भाई आवो कीर्तन गावानो धुन गावानी आवे ने तमारे वचमां वा गावू। अमने कई उधड़ू तो हंप्यू नहीं आ के तमारे ज गावानो ने तमारे ज वगाड़वानो है। તમારે ગાવાનું ભેગું ભેગું ઉચ્ચક શોધો નહીં કાંઈ આ અને ભાઈ તાળી વગાડો ને તો બહુ ઘણા લાભ થાય એના તાળી વગાડવાથી, હા એક્યુપ્રેશર થાય એમ, એમાં ઘણા બધા પોઈન્ટ દબાય અને બહુ ઘણા બધા લાભ થાય જ આમાં, એ ભક્તિની ભક્તિ થઈ જાય ને કસરતની કસરત થઈ જાય, યોગા થઈ જાય યોગા। અને પરણેલા પુરુષોએ કયો યોગ કરવાનો ખબર છે ને, કાલ કીધું હતું ને તમને, હા આમ જ ડોકું છે ને આમ જ હલાવવાનું, પત્ની કંઈ કહે એટલે આમ જ, હા જો આમ કર્યું ને તો ઘણાને ફ્રેક્ચર થઈ ગયેલાના દાખલા બન્યા છે, એટલે આમ। પણ આવું જ્યારે ગાવાનું આવે ભગવાનના કીર્તન, અમારે હસમુખભાઈ કેટલા આમ ભાવ વિભોર બની, હે ગાવું ને એ કળા હોય છે ભાઈઓ। અને આ બધા છે ને ગાયક કલાકારો બધા સત્સંગી છે, હસમુખભાઈ સુરતના છે ને બહુ સારા એવા, લગભગ અમારે કથાઓમાં બહુ સારા એવા ગાયક છે। જોરદાર એકવાર તાળીઓથી આમને આપણે વધાવી લઈએ। ભગવાનને સંભાળીને મહારાજે વચનામૃતમાં કહ્યું કે ભગવાનને સંભાળીને કીર્તન ગાવવા, જગતમાં ઘણાએ ગાય છે પણ આવા જે કલાકારો ભગવાનને સંભાળીને આમ ધ્યાન વિભોર બની અને જે ગાય છે ને એમાં સાંભળવાવાળા પણ ભગવાનમય બનતા હોય છે। મુક્તાનંદ સ્વામીને બસ તેજીને તો ટકોર હોય, તેજીને ટકોર કાફી છે। રામાનંદ સ્વામીએ આવીને મુક્તાનંદ સ્વામીની આંખ ખોલી નાખી અને પછી તો કાલવાણી પધાર્યા છે અને ત્યાં એ કાલવાણીની અંદર નારાયણભાઈ સોનીને ઘેર બધાઈને મુક્તાનંદ સ્વામી કહ્યું છે કે બધાએ ત્યાં હાજર થાઓ। અને ગુરુ રામાનંદ સ્વામીનું એક આસન હતું ઊંચું, ત્યાં ગુરુ સિવાય બીજા કોઈને બેસવાનું નહોતું અને એની બાજુમાં સહજાનંદ સ્વામીનું આસન પડતું। પણ આજે મુક્તાનંદ સ્વામીની બધી એ બ્રહ્મણાઓ ભાંગી ગઈ હતી, એ ગુરુનું જે મુખ્ય આસન હતું ને આસનને બરાબર સાફ કરાવી અને જ્યારે બધાએ સભાની અંદર ગોઠવાઈ ગયા છે, બહેનો ભાઈઓ બધા એને સંતો આવી ગયા, ત્યારે ગુરુના આસન ઉપર જઈ અને મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે અને સહજાનંદ સ્વામીને બેસાડી મહારાજ કહે છે સ્વામી આ શું કરો, બસ કે હવે હું બધું સમજી ગયો છું, તમે કોણ છો? આજ દિવસ સુધી મારામાં થોડી બ્રહ્મણાઓ હતી પણ ગુરુએ આવી અને મારી એ બધાએ દ્વાર ખોલી નાખ્યા છે અને મહારાજની ચંદન અને પુષ્પ લઈ ફૂલહાર પહેરાવી ચોખા લઈ અને મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની પૂજા કરી છે અને 108 દિવેટની આરતી તૈયાર કરવરાવી છે અને સંપ્રદાયની સર્વપ્રથમ જે આરતી જે આજે આપણે આખા સંપ્રદાયની અંદર ગવાય છે એ આરતી સર્વપ્રથમ કાલવાણી ગામની અંદર મુક્તાનંદ સ્વામીએ ઉતારી છે। જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી
સર્વપ્રથમ મહારાજની આરતી મુક્તાનંદ સ્વામીએ એ કાલવાણી ગામની અંદર ઉતારી છે. બધાએ ભક્તજનોને, સંતોને, હરિભક્તોને, બહેનોને ખરેખર ખૂબ આનંદ થયો છે. અને મુક્તાનંદ સ્વામી મહારાજના ચરણમાં નમસ્કાર કરીને કહે છે કે પ્રભુ, મારા મનમાં જે અનેક પ્રકારની શંકાઓ થઈ હતી એ શંકાઓ મારા ગુરુએ આવી અને એ સર્વે શંકાઓને મારા ગુરુએ દૂર કરી દીધી છે અને ખૂબ આનંદ થયો છે. અને મુક્તાનંદ સ્વામી આવી રીતે, મુક્તાનંદ સ્વામી જ્યારથી સત્સંગમાં આવ્યા ને ભાઈ, ત્યારથી એમને ચડતો ને ચડતો રંગ. મહારાજે વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામીની વાતને વખાણી છે. એમનો રોજ ચડતો ને ચડતો રંગ હતો. અને મહારાજ પણ મુક્તાનંદ સ્વામી જ્યારે આવતા ને સભામાં, ત્યારે મુક્તાનંદ સ્વામીની બહુ મર્યાદા રાખતા. અને આ સત્સંગમાં કોઈ સંતને માનું બિરુદ જો કોઈ મળ્યું હોય ને તો મુક્તાનંદ સ્વામીને મળ્યું હતું. સંતોની માં હતા. સંતોને કંઈ પણ પ્રશ્ન મૂંઝવણ થાય ને ત્યારે મુક્તાનંદ સ્વામીની પાસે રજૂ કરતા. અને સ્વામી જેમ માં કોઈ પ્રશ્નનું નિરાકરણ કરે એમ સંતોના પ્રશ્નનું નિરાકરણ કરતા. આવા મહાન સંત હતા. એકવાર એમ કહેવાય છે, વડતાલમાં બધા ભણેતા સંતો હતા ને પાઠશાળામાં, રાત્રે ભૂખ લાગી હશે, રાત્રે ભોજનશાળામાં જઈને બધા સંતો રોટલા ખાતા હતા રાતે 11 વાગે. અમુક નિયમ હોય, નહીં તો અમુક ટાઈમ પછી ખવાય નહીં અમારે. એકવાર સાંજે સંધ્યા સમય જમી લો ને પછી સંતો ખાય. પણ બીજા વિદ્યાર્થી સંતો હોય, ભણતા હોય, આખો દિવસ વિદ્યાભ્યાસ કરતા હોય એટલે ભૂખ લાગે. અને ભૂખ લાગે ને તો ખાઈ લેવું, બીજી માથાકૂટ નહીં કરવાની. હવે મુક્તાનંદ સ્વામી પણ એ રાત્રે 11 વાગે ઉઠ્યા ને રસોડા તરફ જોયું તો ખબર પડી બધા સંતો ત્યાં જમે છે. સ્વામી તરત ત્યાં ગયા. સ્વામીને આવતા જોઈને સંતોએ રોટલા હંતાડી દીધા કે સ્વામી હમણાં ઠપકો આપશે, સ્વામી બોલશે, સ્વામીની મર્યાદાથી વિરુદ્ધ આપણે અત્યારે જમીએ છીએ. પણ સ્વામીએ એમ કહ્યું સંતોને, સંતો મને ભૂખ લાગી છે, એકાદો રોટલો હોય તો લાવો ને, હું એ તમારી સાથે બેસીને જમું. અને વડીલ એને કહેવાય ભાઈઓ, હા વડીલ એને કહેવાય કે જે છોકરાઓની સાથે ચાલે. બગડેલા કેસને સુધારે એનું નામ વકીલ. બગડેલા કેસને સુધારે એનું નામ વકીલ અને કેસ બગડવા જ ના દે એનું નામ વડીલ. સમજ્યા? કેસને બગડવા જ ના દે એ વડીલ કહેવાય છે. અને ભાઈ ઘરમાં એક મોભી જ્યાં સુધી હોય છે ને ત્યાં સુધી આમ એ ઘરની રોનક જુદી હોય છે. એ મોભી બેઠો હોય ત્યાં સુધી એની કિંમત નથી હોતી, પણ એ જ્યારે જાય ને ત્યારે એમ લાગે કે ખરેખર ઘર સૂનું થઈ ગયું છે. મુક્તાનંદ સ્વામી આવા સમર્થ સંત હતા. એક દિવસ મહારાજને મુક્તાનંદ સ્વામીના થોડાક અપશબ્દો સાંભળવાની આમ ઈચ્છા થઈ. તે મહારાજે આમ પોતાના દ્વારપાળોને કહેવરાવ્યું, કોઈ પણ સંત દર્શન કરવા આવે ને તો આવવા ના દેતા. કે તે મુક્તાનંદ સ્વામી આ બાજુ મૂળીને એ બાજુ દેશમાં ફરીને 3-4 મહિને મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ચોકીદારે રોક્યા મુક્તાનંદ સ્વામી કે મહારાજની આજ્ઞા નથી. મુક્તાનંદ સ્વામી કે તું જઈને એમ કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે.
ચોકીદારે જઈને મહારાજને કહ્યું કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે. મહારાજ કે મુક્તાનંદ હોય કે જે હોય, ના પાડી દો અંદર નહીં આવવાનું. કે ચોકીદારે આવીને કહ્યું કે સ્વામી મહારાજ તો એમ કે છે કે મુક્તાનંદ હોય કે પછી જે હોય તે, પણ મહારાજની ચોખ્ખી ના છે કે તમારે દર્શન કરવા માટે આવવાનું નથી. અને ભાઈ મુક્તાનંદ સ્વામીનો ક્રોધો એ દિવસે લોજમાં પહેલો વહેલો આવ્યો ને, ત્યારે તો મને ગુરુ તરીકે માનતો હતો. હું કહું સરજુદાસ, તો કે હા ગુરુ. સરજુદાસ છાણ લઈ આવો, તો કે હા ગુરુ. સરજુદાસ આંગણું લીંપી દો, તો કે હા ગુરુ. એ હા ગુરુ, હા ગુરુ કરનારો એ સહજાનંદ આજે એટલો બધો કેમ બગડી ગયો કે મને દર્શન કરવા આવવાની ના પાડે છે? અને ભાઈ પ્રેમના આવેગમાં આવીને મુક્તાનંદ સ્વામી એક કીર્તન બનાવ્યું. જોઈએ આપણે એ કીર્તનને. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા, બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. જય હો. મથુરા જઈ મોંઘા થઈ બેઠા, મથુરા જઈને મોંઘા થઈ બેઠા. પેલા તો ભેળા ધમતા રે મોહન મુજને ગમતા. આજ તો અમને દર્શન દુર્લભ, આજ તો અમને દર્શન દુર્લભ. જોડે બેસીને જમતા રે મોહન મુજને ગમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. નટવર રહેતા નમતા રે મોહન મુજને ગમતા. નટવર રહેતા નમતા રે મોહન મુજને ગમતા. બાળ જોગી જેવો વેશ જણાવી,
देह प्राण ने अदम तारे मोहन मुझने मुक्तानंद मोहन नीली ला मुक्तानंद मोहन नीली ला राखता शील ने समता रे मोहन मुझने गमता बाल स्नेही रे मोहन मुझने गमता बाल स्नेही रे मोहन मुझने मोहन मुझने बाळ स्नेही रे मोहन मुझने गमता है। वो अद्भुत आ मुक्तानंद स्वामी नु कीर्तन छे। धरनो ए छे रे ने धूर्तपणामां पूरो कुबजा ने कोई दोषम देशो नहीं व्रज चंद अधूरो। કેટલા શબ્દો પછી તો એમને મુક્તાનંદ સ્વામી આમ ભાઈ આવેગ જ્યારે આવતો હોય છે ને પ્રેમનો એક ત્યારે શું બોલાય પ્રેમમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે એ કોબજાને કોઈ દોષ ના દો તો આ એ વ્રજચંદ એ કાનુડો એ કાંઈ ઓછો નહોતો કે ધૂર્તપણામાં પૂરો ને કુબજાનું એણે વ્રત ભંગ કરાવ્યું આવા શબ્દો એ પછી તો અને જ્યારે પહેલા વહેલા એ ત્યાં લોજમાં આવ્યા ને ત્યારે અમને રોજ નમતા હતા અમે જેમ કહેતા એમ કરતા હતા અને આજે એમ કે છે કે દર્શન નહીં થાય આવા બે પદ જ્યાં પૂરા થયા ને મહારાજ દોડતા દોડતા અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા સ્વામીના મોઢાનો આડો હાથ દઈ દીધો બસ સ્વામી બસ બસ તમારા મુખે અમારે આટલું જ સાંભળવું હતું બસ બસ આવા મુક્તાનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ હતો ભગવાન શ્રી હરિ સત્સંગની અંદર ફરતા ફરતા ભુજ પધાર્યા છે ભુજથી માનકુવાન કંથકોટ રામપુરાન કાળા તળાવને માંડવી પધાર્યા છે મહારાજ માંડવીમાં મહારાજે સંતોને કહ્યું કે બોલો લાડુ જમવા છે કે શું ઈચ્છા છે ધૂળનો વરસાદ વરસાવવું કે પછી લાડુ ખાવા છે સંતો કે મહારાજ ધૂળ તો જ્યાં જઈએ છીએ ને ત્યાં બધાય વરસાવે તમે લાડુ ખવડાવો લાડુ કે મહારાજ કે કોઈ વાંધો નહીં અને આ માંડવીમાં એક વેદાંતી ખૈયો ખત્રી કરીને એક મહાન વેદાંતિ હતો અને એના ગુરુએ એને 108 પ્રશ્નો કહ્યા હતા એણે 108 પ્રશ્ન ગોખી રાખ્યા હતા અને એના ગુરુએ કહ્યું હતું કે આ 108 પ્રશ્નના તને જે ઉત્તર આપે સમજી લેજે કે એ ભગવાન છે અને મહારાજ માંડવીમાં પધાર્યા બ્રહ્માનંદ સ્વામી મહારાજે કહ્યું છે કે સ્વામી આજે તમારે એક કામ કરવું પડશે સ્વામી કે બોલો ને મહારાજ તો કે આજે અમારા આસન ઉપર તમારે બેસવાનું છે સ્વામી કે ઓહો ભગવાનના આસન ઉપર બેહવા મળે એવું એનાથી મોટી વાત કઈ શું કરવાનું બેસીને તો કે કાંઈ નહીં તમને પેલો ખૈયો આવશે પ્રશ્ન પૂછે તમારે એટલું જ કહેવાનું કે આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર તો અમારા નવા વર્ણી બન્યા છે ને આ નવા બ્રહ્મચારી એ આપી દેશે તમારે આટલું કહેવાનું બસ અને ભાઈ ઊંચી ગાદી ઉપર બ્રહ્માનંદ સ્વામી બેઠા અને આમ શરીરમાં એ થોડા સ્વામી હતા અને ભાઈ ઊંચી ગાદી ઉપર જે બેહે ને આમ એને થોડું શરીર જોઈએ પછી હાવ હુક લકડી હોય એ મહંતમાં ના શોભે હાલ્યા જતા હોય તો એમને એમ લાગે કે આ કોણ છે અને આમ બ્રહ્માનંદ સ્વામીની કાયા પડછંદ હતી આમ આમ લાગે મોટા નીલકંઠ વર્ણી હુક લકડી હતા એ શામ એમને નીચે બેસાડ્યા સ્વામી ઉપર હો આમ એ વખતે ધૂળનો ઢગલો કર્યો હતો આસન બધું કાંઈ હતા નહીં ત્યાં
સ્વામી ઉપર બેઠેલા હાથમાં માળા ફેરવે ને સંતો અને મહારાજ ને બધા નીચે અને એ વેદાંતી ખૈયો કેટલાય ચેલાઓને સાથે લઈ અને સભામાં આવ્યો છે અને બધું બોલવા લાગ્યો કે તમે આમ છો ને આવો ખોટો ઢંગ ચલાવો છો ને ખોટો પંથ ચલાવો છો ને મારા 108 પ્રશ્નના તમે ઉત્તર આપો તો હું તમને ભગવાન માનું. એને એને સ્વામિનારાયણને જોયા જ નહોતા, એ તો બ્રહ્માનંદ સ્વામીની સામે જ વાત કરવા લાગ્યો. આ જ સ્વામિનારાયણ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પૂછો, તમારે જે પ્રશ્ન પૂછવા હોય પૂછો. અને પછી તો ખૈયાએ તો ગોખેલા હતા પ્રશ્નો, એ એક પછી એક એક પછી એક 108 બોલી ગયો. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ જ પ્રશ્ન છે કે આનાથી કોઈ આમ ભારે પ્રશ્ન છે? કે નહીં, બસ આ જ પ્રશ્ન છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ પ્રશ્નના ઉત્તર તો અમારા નવા બ્રહ્મચારી આવ્યા છે ને હમણાં, એ આપી દેશે, મારે આપવાની જરૂર નથી, એમને પૂછો. અને મહારાજની સામે જોયું, ભગવાન સ્વામિનારાયણ કે બીજી વાર બોલવાની જરૂર નથી, મેં 108 ગોખી રાખ્યા છે, હું બોલી જાઉં છું ઉત્તર. અને ભગવાન શ્રી હરિ એ 108 પ્રશ્નના ઉત્તર આમ એકદમ બોલી ગયા. ખૈયાને ખબર ન પડી કે આમાં ભગવાન કોણ, પણ એની માં દૂર ઊભી હતી એને ખબર પડી ગઈ કે એડો સહજાનંદ, આ નીચે બેઠો ને એ સહજાનંદ છે, આ ઉપર બેઠો એ નથી, અને આ સહજાનંદ છે. અને ભાઈ બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં એક કીર્તન બનાવ્યું છે. સહજાનંદ સુખકારી રે સલુણી છબિ, સહજાનંદ સુખકારી રે સલુણી છબિ, વેદાંતિ આરોપી કે છે ન્યાય અનુમાની લે છે,
जीवन अंतरयामी नाम सर्वे नो छे नामी ते आ ब्रह्मा नंदनो सहजानंद सुखकारी सलूणी छबि। खैया खत्री ने પોતાનું જે જ્ઞાન હતું બધો એનો ગર્વ ઉતરી ગયો, સહજાનંદ સ્વામીના ચરણમાં પડ્યો અને પોતાના ઘેર લઈ જઈ અને સરસ લાડુની રસોઈ બનાવી અને સંતોને મહારાજને જમાડ્યા છે। કેટલાક ખૈયાના ચેલાઓ મહારાજના આશ્રિત થયા અને કેટલાય જતા પણ રહ્યા। આવી રીતે મહારાજે ખૈયા ખત્રીને માંડવીમાં પોતાને શરણે લીધો છે। ત્યાંથી મહારાજ બળદિયા પધાર્યા છે, ત્યાંથી આધોઈથી કંથકોટમાં કચરા ભગતને ત્યાં મહારાજ પધાર્યા અને કંથકોટના કચરા ભગતને ત્યાં મહારાજે છે ને રીંગણા તોળ્યા બોલ, સુરા ખાચરને ત્યાં મહારાજે રીંગણા વઘાર્યા હતા લોયામાં અને આ કંથકોટના કચરા ભગતને ત્યાં મહારાજે રીંગણા તોળ્યા। મહારાજ કચરા ભગતને કે ભૂખ લાગીશ, બહુ ભૂખ લાગીશ, કચરા ભગત કે મહારાજ ઘરવાળા તો પિયર ગયા છે પિયર, અને હમણાં શાક વેચવાનો ટાઈમ છે, રાંધે કોણ? મહારાજ કે તમે રોટલો બનાવો, હું શાક વેચું। તે કચરા ભગત રોટલો બનાવવા લાગ્યા અને મહારાજની સામે ધ્યાન રાખે કે આ તો ભગવાન છે, બધું આપી દે, મારે તો આજની બોણી જતી રહેશે, જે નફો છે બધો। એક બેન શાક લેવા આવ્યા ને રીંગણા માંગ્યા 500 ગ્રામ, એટલે 500 ગ્રામ જ મહારાજે જોખ્યા, એક થોડુંક નમતું થયું ને તે કાઢીને નાનું રીંગણું મહારાજે મૂક્યું। પેલી બાઈ કે તમે ઘી જોખો છો કે રીંગણા જોખો છો? ભગત તો રોજ નમતું આપતા હતા। મહારાજ કહે છે ભચવ લેવા જવું પડે છે, આ કઈ મફત નથી આવતા, લેવા હોય એટલે, નહી તો કચરા ભગત ના વિશ્વાસ થયો કે હવે વાંધો નહીં, મહારાજ નુકસાન નહીં જવા દે કે। અને ભાઈ જેને જેને ભગવાનનો આશરો કર્યો ને એને ક્યારેય નુકસાન ગયું જ નથી। મહારાજ ત્યાંથી ધમડકા પધાર્યા છે, ધમડકાના મહાન મુક્તરાજ ભક્ત એવા કરણીબા બહુ મહાન ભક્ત હતા, સંતોની સભાની અંદર મહારાજ બિરાજમાન છે ને બહેનોની સભામાંથી કરણીબાએ આવીને મહારાજને લઈ ગયા બહેનોની સભામાં અને મહારાજને કહ્યું કે મહારાજ આ બધા બહેનોની એવી ઈચ્છા છે કે તમે જેમ ગોપીઓની સાથે રાસ રમ્યા એમ અમારી સાથે પણ તમે રાસ રમો। મહારાજ કે લાવો વાંસળી અમે રમીએ, તો કે એમ નહીં, તો અમારા બહેનોના કપડાં તમે પહેરો અને એ બહેનોના કપડાં પહેરી અને પછી તમે અમારી સાથે રાસ રમો। મહારાજ કે તમે જેમ કહો એમ, અને ભાઈ ભગવાન તો ભાવના ભૂખ્યા છે, એને કેવા કપડાં તમે પહેરાવો છો ને શું કરો છો ને એ કાંઈ જોતા નથી, તમારો ભાવ કેવો છે એ ભગવાન જુએ છે। અને ઓરડામાં મહારાજને લઈ ગયા અને કરણીબાના જે નવા કપડાં હતા એ નવા કપડાં મહારાજને પહેરાવ્યા છે અને બધી એ બહેનો પછી રાસ લેવા લાગી છે। સભામાં થોડી વાર થઈ એટલે બ્રહ્માનંદ સ્વામી એને થયું કે મહારાજ ક્યારના એ ગયા છે, હજુ આવ્યા નથી, લાવ જોઉં તો ખરો ક્યાં છે। બ્રહ્માનંદ સ્વામી આવ્યા પણ કમાડ બંધ હતું,
ઉપર મકાનના ઉપર ચડ્યા અને જૂના જમાનામાં આવા બોક્સિંગ તો હતા નહીં, એટલે પેલા જૂના જમાનાના નળિયા આવતા, દેશી નળિયા. દેશી નળિયામાં તો સમજો ને તમે, હા, અને એ ઢાંકતા ને તે બે હમા મૂકતા અને એના ઉપર એક ઊંધું મૂકતા. જેણે જોયા હોય એને ખબર હશે. આ દેશી નળિયા એ બતાવે છે કે દરેકના ઘરમાં, દરેકના કુટુંબમાં, વ્યવહારમાં બે હમા હોય ને એક ઊંધું હોય ને. જો તમને સાચી વાત ને, એટલે તમે તાળી પાડી. હે, બે હમા એમ વિચારે કે હું એક ઊંધાને સાચવું છું ને એક ઊંધું એમ વિચારે કે હું છું, તો આ બે છે. દરેકના ઘરમાં, કુટુંબમાં, વ્યવહારમાં, અમારા મંડળમાં એ હોય જ એમ. એ ઊંધું એમ વિચારે કે હું છું તો આ બે છે, કે હું ના હોઉં તો આનો કોઈ કિંમત નહીં એમ. પેલા બે હમા એમ વિચારે કે આપણે છીએ તો આની વેલ્યુ છે એમ. બોલો, નળિયા એવું શીખવાડતા. અને વાત સાચી, દરેકના કુટુંબમાં લગ્ન લઈને બે હો ને ત્યાં ડોહોરી હાય, હું નહીં આવું કે. લગ્ન ટાણે જ રિહાય. બોલો, પછી એને મનાવવા પાછા ગામના પાંચ આગેવાનોને બોલાવવા પડે અને મીઠું મોઢું કરે ને તઈ માં ને બધા થાય છે ને આવું આપણા સંસારમાં. ને એક ઊંધું હોય ને, અને એ જોઈએ પાછું, એ ના હોય તો પાણી પડે અંદર. એ ઊંધું એક ના હોય ને તો એ ઘરમાં પાણી પડે. અને એ નળિયા બ્રહ્માનંદ સ્વામીએ ઊંચા કરીને પછી અંદર જોયું અને મહારાજ એ સ્ત્રીના વેશને ધારણ કરી અને એ ભગવાન બધાની સાથે રમી રહ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં એક બહુ સરસ કીર્તન, તમે બધા ભાવથી ગાજો. ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી રે, ગોપી બની ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી. જય હો, જય હો. યાદ કરો એ દ્રશ્યને, યાદ કરો. પટિયા પાડી નવ રંગ ઓઢાડી સાડી, નવ રંગ ઓઢાડી સાડી રે, નવ રંગ ઓઢાડી સાડી રે. ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી, ગોપી બની ગયા ગીરધારી.
भी बनी गया गिरधारी रे, गोपी बनी गया गिरधारी रे, गोपी बनी गया गिरधारी, वाह गोपी बनी गया गिरधारी, गोपी बनी गया गिरधारी, गोपी बनी गया गिरधारी। जय हो वाह 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 उंजा वाह, भले भले
मनुड़ा के चाली रे थई मतवाली, कानूड़ा के चाली रे थई मतवाली। मुरे जानो लो कड़िया काला, मुरे जानो लो कड़िया काला, लोक कहे छ मन काली रे थई मतवाली, लोक कहे छ मन काली रे थई मतवाली। कानूड़ा के
नारायण भगवान महाराज धमड़का मां रोकाणा छे। सत्संगी भूषण नो प्रथम अंश अहीं पूर्ण थाय छे। प्रथम अंश ने पूर्णाहुति नी साथे अत्यार ने कथा ने पण विराम। फरी पासा 8:30 वागे आपणे मळीशुं। त्यार सुधी आपणे भगवान ना मंगलमय नामनी साथे अत्यार ने कथा ने विराम आपीए।